તો ફસકાઈ જાય. ચીરીઓ કરીને ખાવાના કામમાં આવે, બીજા કશા કામમાં ના આવે. કઈ ચીબડાના ઇતિહાસ ના હોય, ચીબડો કઈ ગાદી ઉપર ના બેસે, અને ચીબડું જો ગાદી ઉપર બેસે તો મર્યા સમજો. સરદાર પટેલે એક જગ્યાએ કહ્યું છે, આ દેશને જો બચાવવો હોય, આ દેશને જો સારો રાખવો હોય, તો મોટી ખુરશી ઉપર કદી નાના માણસને ના બેસાડશો. નાનો માણસ એટલે જાતિથી નાનો માણસ નથી કહેતો હું, કોઈ પણ જાતિનો હોય એનો કોઈ સવાલ નથી, પણ મોટી ખુરશીના પ્રમાણમાં ખુરશીથી એ મોટો હોવો છે. એ બેસે તો ખુરશી ઢંકાઈ જાય, એવું ના થાય કે ખુરશી ઉપર બેઠો એટલે દેખાય જ નહીં, ખુરશી જ ખુરશી દેખાતી હોય, એ તો દેખાતો જ ના હોય. અત્યારે આવું થયું છે, ખુરશીઓ મોટી ને બેસનારા બધા ઠીંગુજીઓ નાના 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 નાના. સવારના ભાવ જુદા હોય, બપોરના જુદા હોય, સાંજના જુદા હોય, બધા ભાવ ચાલે. તમે શું અપેક્ષા રાખો એમની પાસે? એવું બન્યું અરાવલીના ડુંગરોની અંદર રાણા પ્રતાપ બહુ ભયંકર સ્થિતિમાં જીવન જીવી રહ્યા છે. એમ હમણાં એક ભાઈએ કહ્યું એમ, રાણી બિલાડો રાજકુમાર માટે ઘાસની રોટલી, ઘાસના અનાજની રોટલી બનાવેલી લઈ, અને છોકરો એ રાજકુમાર રડવા લાગ્યો, ભૂખ્યો થયો. એ રાણી શું આપે એને? પ્રતાપની આંખમાં આંસુ બોર બોર જેવા આંસુ આવ્યા. હું દુઃખ સહન કરું, હું ભૂખ સહન કરું, બધા દુઃખ સહન કરું, પણ મારા છોકરાને સૂકો રોટલો ના મળે સમય ઉપર, અને માનસિંહના જયસિંહના ફલાણાસિંહના રોટ છોકરાના દસે આંગળા ઘી કેળામાં, એ સોનાની અંબાડી ઉપર ઘૂમતા હોય, મારા છોકરાને આ સજા? એવું કહેવાય છે કે એને એક પત્ર લખ્યો સંધિ માટેનો. માણસ છે ને, એના પાસે ગમે એટલા મજબૂત સ્નાયુ હોય, પણ કોઈ ને કોઈ જગ્યાએ કમજોરી હોય છે. અને માણસની સૌથી મોટી કમજોરી એની લાગણી હોય છે, એની લાગણીઓ હોય છે. છોકરા પ્રત્યેની લાગણી, પત્ની પ્રત્યેની લાગણી, આનો કોઈ અંત નથી, આનો કોઈ છેડો નથી. સંધિ કરી લો, ચાલો હું પણ સંધિ કરી લઉં. ઘોડેસવારને બોલાવ્યો, એ ખરીતાને પેલા વાંસડાના બાંબુમાં નાખ્યો, કહ્યું જા લઈ જા અને અકબરને આપી આવો. પેલી રાણી છે ને, એને વેમ પડ્યો, એને એમ થયું ઓ કંઈક આજ દાળમાં કાળું લાગે છે. પ્રતાપના ચહેરા ઉપર જે તેજ હોવું જોઈએ આજ તેજ દેખાતો નથી. હું તમને એક બીજી વાત કહું છું, વિજયમાં તો બધાને તેજ આવે, તમે જીત્યા હો ચૂંટણીમાં તો બધાને તેજ આવે, દેડ કઈ કુદાકુદ કરે, પણ તમે હાર્યા હો અને છતાં તમારું તેજ ના ઘટ્યું હોય, તેમ સમજો કે તમે દુનિયાનો એક મર્દ માણસ. આ તો હારવું પડે, ચૂંટણીમાં હારવું પડે. તે દિવસે બે પાન ખાવાના, રોજ એક ખાતા હોય તે દિવસે બે ખાવાના, અને બધાને ખવડાવવાના, લો ખાઓ ખાઓ. કેમ? તમે તો હાર્યા છો, અરે પાંચ વર્ષ શાંતિ થઈ ગઈ, હવે જે જીત્યા છે ને એમને ખબર પડશે કે જીત કેવી રીતે, પાંચ વર્ષ કેવી રીતે કઢાય. કાટલોડિયાની બધી બહેનો રોજ ગાળો દેવાની, પાણી નથી આવ્યું આજ, ફલાણું નથી આવ્યું. પેલો ગસગસાટ ઊંઘવાળો, એને પેલાને બોલાવ્યો, રાણા પ્રતાપને કહ્યું કે આમાં શું લખ્યું છે તને? તું ના પૂછ મને, ના મને બતાવો તમને મને શું લખ્યું છે. પ્રતાપે કહ્યું કે હું સંધિ કરવા તૈયાર થઉં છું, આ છોકરાની ભૂખ હું જોઈ નથી શકતો. એટલે ગીતામાં લખ્યું છે, અર્જુનને પણ આ જ થયું હતું. એક વ્યામોહ કહેવાય, આ મારા મામા છે, આ કાકા છે, આ માતુલ છે, ફલાણા છે. રાણીએ ખરીતો લીધો, ઘૂંગળામાંથી બહાર કાઢ્યો ને એના ટુકડે ટુકડા કરીને ફેંકી દીધા. રાણા પ્રતાપ ભૂખે મરશે,
એની રાણી ભૂખે મરશે, એના છોકરા ઘાસના રોટલા ખાશે. પણ અકબરની સંધિ સ્વીકાર નહીં કરે, નહીં કરે ને નહીં જ કરે. અને પ્રતાપ સ્વસ્થ થઈ ગયો. એક ક્ષણ માટે આવેલી જે દુર્બળતા છે, લાગણીની જે દુર્બળતા છે, એક ક્ષણ માટે આવેલી દૂર થઈ ગઈ. એને કહ્યું, રાણી તે મને બચાવી લીધો, તે ભારતના ઇતિહાસને બચાવી લીધો. એક ક્ષણ આવી હતી એવી દુર્બળતાની કે હું બિલકુલ નીચે જવા તૈયાર થઈ ગયો હતો, પણ તે મને બચાવી લીધો. આ પ્રતાપ આખી જિંદગી સુધી ઝઝુમ્યા, આખી જિંદગી સુધી લડ્યા, નેક માટે, ટેક માટે, આન માટે, શાન માટે. અને એટલે આજે એમના સ્ટેચ્યુ મુકાય છે, એમના ફોટા પૂજાય છે. જે લોકોએ સંધિઓ કરી અને બધી સંધિઓ સ્વીકાર કરી, એમના કોઈ જગ્યાએ સ્ટેચ્યુ નથી. એમના દીકરાના ત્યાં એમના ફોટા નથી, બીજાના ત્યાં તો ન હોય, પણ એમના પોતાના છોકરાના ત્યાં એમના ફોટા નથી. રાણા પ્રતાપનું સ્ટેચ્યુ આ ઘાટ લોડિયાના રન્ના પાર્કના ચોકમાં આવનાર જનાર એકે એક માણસને પ્રેરણા આપશે. એકવાર મારે ત્યાં કોલેજના 10-15 છોકરાઓ આવ્યા. મેં કહ્યું, ક્યાંથી આવો છો? મને કે ટૂરમાં નીકળ્યા છીએ. શું શું જોયું? બધું ઘણું બતાવ્યું. ચિત્તોડ ગયા હતા. મેં કહું, ચિત્તોડમાં શું જોયું? મને કે 9 લખો પેલો કોઠાર જોયો, મીરાબાઈનું મંદિર જોયું, ફલાણું જોયું, ફલાણું જોયું, ફલાણું જોયું. મેં કહું, એ બધું તો જોયું, પણ રાખ જોઈ? અને કે રાખ શાની રાખ? તને ખબર નથી તમે શું ચિત્તોડમાં તો જોયું છું તમે. એ ચિત્તોડમાં એક પદ્મિની રહેતી હતી, અને પદ્મિની એટલી રૂપાળી હતી, એટલી રૂપાળી હતી, એના રૂપના વખાણ અલાઉદ્દીન ખિલજી સુધી પહોંચાડનાર એક હિન્દુ હતો. તમારા દુશ્મનો તો તમારા અંદર બેઠેલા છે. અને અલાઉદ્દીન ખિલજીએ આખો ચિત્તોડને ઘેરો ઘાલેલો, ઘેરી લીધો. એક જ શરત, મને પદ્મિની આપી દે તો હું ચાલ્યો જઈશ. આ પદ્મિની તો પરણેલી છે, મચક ના આપી. પછી છેવટમાં એક સંધિ ઉપર તૈયાર થયો. પદ્મિની મારું ખાલી મોઢું બતાવે, મને એનું ખાલી ચહેરો જોઈને હું જતો રહીશ. પદ્મિનીએ કહ્યું, હું ચહેરો બતાવું પણ દર્પણમાં બતાવું, એના સામે હું નહીં જોઉં. મારો ચહેરો એ દર્પણમાં જોઈ શકે છે. કોઈ વાર ચિત્તોડ જાઓ તો જોજો, એ દર્પણ આજે પણ મૂકેલું છે. પદ્મિની ઉપર ઊભી રહી, નીચે દર્પણમાં એનો ચહેરો ફોટો પડે, અને એના નીચે ઉભો ઉભો અલાઉદ્દીન ખિલજીએ એ પદ્મિનીના ચહેરાને જોઈને પછી ચાલ્યો તો ખરો. પણ રાજા બહુ ભલો માણસ, કે હવે સંધિ થઈ ગઈ, હવે તો બધું વાત પતી ગઈ. એને ઓળાવવા માટે દરવાજાથી બહાર નીકળ્યો અને એને પકડી લીધો. રાજાને પકડી લીધો. બસ પછી તો કહી દીધું કે હવે તો પદ્મિની આવે તો જ જઈશ. દગાબાજી, વિશ્વાસઘાત. દરવાજા બંધ થઈ ગયા, રાજપૂતો પાછા તૈયાર થઈ ગયા. પદ્મિનીએ કહ્યું કે આ દગાબાજની સાથે ચાલાકીથી કામ કરવું પડશે, જેમ શિવાજીએ કર્યું હતું. મીઠાઈના ટોપલામાં એ છટક્યા હતા. એમ કહ્યું, પદ્મિની આવવા તૈયાર છે, પદ્મિનીને તમારી શરત મંજૂર છે, પણ એક શરત છે, મારી સાથે મારી બહેનપણીઓ આવશે, હું એકલી નહીં આવું, મારી બધી સખીઓ સાથે આવશે. 400 ડોલીઓ, એ 400 ડોલીઓ તૈયાર કરી. એક ડોલીને હું ચકનારા 4-4 માણસો અને અંદર બેઠેલા 2 માણસો, બધા રજપૂતો, બધા સિસોદિયા, બધા મરણિયા, આહલા ને ઉદલની નો રાસો છે. તમે યુપી, બિહાર જાઓ, મધ્યપ્રદેશમાં જાઓ, આહલા ઉદલનો રાસો ગવાય છે. આ બધી ડોલીઓ પેલી તરફ તો આનંદ ઉજવાઈ રહ્યો છે, પદ્મિની જીત્યા, પદ્મિની જીત્યા. અને પછી એક એકમાંથી કૂદી પડ્યા. ભયંકર યુદ્ધ થયું.
સ્વામી કે એ વાત તો અમને ખબર નથી, ત્યાં તમે ભણ્યા છો. બધા ખપી ગયા, ઘણાને માર્યા, ખપી ગયા. ત્યારે એક તરફ કેસરિયા થતા હતા અને બીજી તરફ 16,000 રાજપૂતાણીઓ પોતાના કમર ઉપર પોતાની સાડીનો આંટો મારીને, કેળ બાંધીને, ઉપરથી અગ્નિમાં કૂદતીથી હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. 16,000 રાણીઓ જે મોટી ચિતામાં કૂદીને બળી મરી, એના શરીર ઉપર કોઈને હાથ ન અડાડવા દીધો. એ રાખ તમે જોઈ, એ રાખને તમે માથા ઉપર ચડાવી, અને એ તો અમને ખબર જ નથી, એ તો અમે જોયું જ નહીં. ચિત્તોડની પ્રેરણા એ રાખમાં છે. ચિત્તોડની પ્રેરણા કોઈ બંગલામાં નથી, કોઈ આલિશાન શિખરમાં નથી, પણ એને મરતા આવડે છે. રાણા પ્રતાપની પ્રેરણા, ભામાશાની પ્રેરણા અને હજારો રાજપૂતાણીઓએ જે જહોર કર્યું એની પ્રેરણા આજે પણ હિન્દુ જાતિને એક આન બાન ને શાનનો સંદેશો આપે છે. આ ચેતક ઘોડો એકથી એક, એનો ભાલો, એનું વક્તર અને આ ચેતક ઘોડો, એ ચેતકે છેવટ સુધી એને સાથ આપ્યો. મારી ધન્યતા છે કે મારી પીઠ ઉપર કોણ બેઠો છે. ઘોડાનું પણ જીવન ધન્ય થઈ જાય. એવા ઘણા ઘોડા હોય કે એના ઉપર ખરાબમાં ખરાબ માણસો બેસતા હોય, એવી ઘણી ગાડીઓ હોય, એવું બધું ઘણું હોય. આ ઘોડો ધન્ય કહ્યો કે એની છે, એની પીઠ ઉપર બેસનાર એક કરોડોમાં એક જન્મ આપનારા હોય એક એક પ્રતાપ હતો. ઘાટલોડિયાને ખબર નહીં કેવી રીતે આ પ્રેરણા થઈ, અને પ્રભાતભાઈનું જે ટ્રસ્ટ, આ દેસાઈઓ ઉત્તર ગુજરાતથી અહીંયા આવ્યા મધ્ય ગુજરાતમાં. ઘાટલોડિયા તો પહેલાં નાનું ગામ હશે, કોઈ બહુચરાજીથી આવ્યું, આજુબાજુના ગામોથી, કોઈ મહેસાણાથી આવ્યું, કોઈ ઊંઝાથી આવ્યું, કોઈ ઉનાવાથી આવ્યું, કોઈ સિદ્ધપુરથી આવ્યું. અને આ દેસાઈઓ બધા અહીંયા વસ્યા. એક ટાઈમ હતો ત્યારે આખા પાટણના નવા સામ્રાજ્યને સ્થાપવા માટે અણહિલે વનરાજને સાથ આપ્યો. વનરાજ એકલો કશું કરી શકવાનો નહોતો. ત્યારે અણહિલ ભરવાડ છે માલધારી, એણે કહેલું, વનરાજ તું ચિંતા ના કર, હું તારી પડખે છું. અને આખું સામ્રાજ્યને ઊભું કરાવેલું. આ દેસાઈઓ સાથે મારે ઘણો સંબંધ છે, વાળીનાથ સાથે મારે જૂનો સંબંધ છે, અને હું આ જાણું કે આ પ્રજા છે એ પ્રજાની અંદર ઘણા ગુણો છે, ઉદારતા, વિશાળતા, ભવ્યતા, પણ ભણે નહીં, આખો દિવસ દચકારા કર્યા કરે, ગાયો લઈને, બકરા લઈને, ઘેટા લઈને. એક પગ આમ રાખે પર એ થાકે એટલે બીજો પગ આમ રાખે, ને એક આમ લાકડી આમ રાખે. અને અત્યારે તો નહીં, પણ જૂના જમાનાના કોઈ તમારા માલધારીઓ જીવતા હોય એમને પૂછજો કે તમે કેટલી ગાળો ખાધી. તો જે ગાળોને જોખવામાં આવે તો હું માનું છું કે 100 ટન ભેગી ગાળો થાય આખો દિવસ. આની વાડે ખાય, પેલાની વાડે ખાય, આના ખેતરમાં ખાય, એટલે પેલો ખેતરવાળો મણમણની ગાળો દે, મણમણની. સારું થયું તમે બધા અહીંયા આવ્યા અને અહીંયા આવીને ધંધો બદલ્યો. કોઈએ બિલ્ડિંગો બાંધવાનું કામ લીધું, કોઈએ કાંઈ લીધું, કોઈએ કાંઈ લીધું, કોઈએ કાંઈ લીધું. એવી જ રીતે પટેલો આવ્યા. ઘાટલોડિયાના પટેલો કોણ છે? રાણીકના પટેલો ક્યાંથી આવ્યા છે? બધા ઉત્તર ગુજરાતમાંથી આવ્યા છે અને અહીં આવીને આખું પરિવર્તન કર્યું. પ્રભાતભાઈ અને એમના પૂર્વજો અહીંયા આવ્યા, ધંધો બદલ્યો, અને જોત જોતામાં આજે આપણે જોઈએ છીએ તો હવે એક ભણનારો વર્ગ તૈયાર થયો છે. અને મૂળમાં આ રૂપાળી કોમ છે, દેખાવડી કોમ છે, બાવડાથી મજબૂત છે. એક લાકડી હોય તો સામે 100 માણસને પાછા પાડે,
મહાદેવ મને એક અમારા રબારી ભાઈએ કહ્યું, મને કે આ તો મહાદેવે આપેલી છે. સારું કઈ મહાદેવે આપ્યું હોય તો સારું કહ્યું. અમને કે તરવેર બરવેર ના ફાવે, એક હારી લાકડી હોય ને તો હો ભલે તરવેર વાળા હોય, બધાને પાછા પાડીએ. તમારામાં બાહુશી છે, તમારામાં હિંમત છે, તમારામાં આવડત છે, અને હવે અંદર ભણતર ભળે. દેવ જેવી કન્યાઓ છે, દીકરીઓ છે, આવનારા વર્ષોમાં તમે ઘણું કામ કરી શકો એમ છો. મને આનંદ એ થયો કે ભાઈ શ્રી પ્રભાતની સ્મૃતિમાં તમે રાણા પ્રતાપનું સ્ટેચ્યુ અહીં ઊભું કર્યું. આ ચેતક, આ પ્રતાપ, પ્રતાપનો ભાલો અને ભામાશા એ સૌને પ્રેરણા આપશે કે જીવો પેટ માટે નહીં, ટેક માટે. પેટ તો કૂતરાય ભરેલ છે, પેટ તો ભરાશે, દૂધપાકથી એ ભરાશે અને રોટલાથી એ ભરાશે, પણ ટેક માટે જીવન જીવો અને ટેક માટે જીવશો તો તમારા સ્ટેચ્યુ મુકાશે. ઘાટલોડિયાની નગરપાલિકા, એના પ્રમુખશ્રી, એમને પણ મારે ધન્યવાદ અભિનંદન આપવાના. આ સારામાં સારા ચોકમાં એક સારામાં સારી જગ્યા આપી અને બધો સાથ સહકાર આપ્યો. પ્રભાતભાઈના પરિવારના સભ્યજનો, એમના મોટા ભાઈ, નાના ભાઈ, એમના પત્ની, મેં કહ્યું એમના પત્નીને સ્ટેજ ઉપર બેસાડો. મને કે ના બેસે, મર્યાદા રાખવી પડે. કેમ ભાઈ, સ્ત્રી સ્ટેજ ઉપર બેસે તો મર્યાદા ઉતરી જાય? અરે કાલે એ છોકરીઓ ભણવાની ને સ્ટેજ ઉપર બેસવાની. હજુ આજે તમે જૂની પેઢીમાં જીવી રહ્યા છો. પ્રભાતભાઈને જેટલું માન મળે એટલું જ એની પત્નીને માન મળવું જોઈએ. પણ એ આવ્યા જ નથી. મને કે મેં કહ્યું કે આવ્યા જ નથી. એમના દીકરો મારી બાજુમાં બેઠેલો છે, ઇન્જિનિયર થયેલો છે. હવે ઇન્જિનિયરની પત્ની જે આવશે ને એ સ્ટેજ ઉપર બેસવાની, પછી તમે ના નહીં પાડી શકો. લાજ કાઢો, લાજ કાઢો, લાજ કાઢો, મર્યાદા રાખો. એ તો બધી સમય સમયની વાતો છે. એ બધી વાતો ગઈ. આજે જે નવો સૂર્ય ઉગ્યો છે, નવા સૂર્યને આપણે સમજવાનો છે. મેં બહુ ચર્ચા કરી. પરમેશ્વરને હું એટલી પ્રાર્થના કરું કે આજે આપણને સૌને પ્રાણા પ્રતાપની જરૂર છે. આજે એની પ્રેરણા આપણને સૌને મળવી જોઈએ. આ દેશ અત્યારે રસાતળમાં જવા બેઠો છે. જ્યાં જુઓ ત્યાં બધા કયા પેલા કયા આ બધા હમણાં ચાલે છે પ્રસંગો બધા કયા કહેવાય, હવાલા. હા, હવાલાકાંડ. જ્યાં જુઓ ત્યાં હવાલાકાંડ જ હવાલાકાંડ, હવાલાકાંડ જ હવાલાકાંડ. પ્રતાપ જો હવાલાકાંડમાં ભળ્યો હોત તો માનસી બન્યો હોત. આ તમને પ્રેરણા આપ. અને વિચાર કરો, આજે નરસિંહરાવ છે એ શું ખાતા હશે, શું જમતા હશે. યુધિષ્ઠિરે કૃષ્ણને આ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન અમે જયારે જંગલમાં ફરતા હતા અને આ રાજ્ય નતું ત્યારે ચાર રોટલી ખાતા હતા, અને હવે મને ગાદીએ બેસાડ્યો, ચક્રવર્તી રાજા બનાવ્યો, તોય ચાર જ રોટલી ખાઉં છું, પાંચમી ખવાતી નથી. મને મળ્યું શું? જે લોકોએ અનિતિથી કરોડો રૂપિયા ભેગા કર્યા એમને પૂછો કે તમે કેટલી રોટલીઓ ખાઓ છો. આટલા બધા કરોડો રૂપિયા ભેગા કર્યા પછી કંઈ વધારે ખોરાક વધ્યો? કંઈ ઊંઘ વધી? કંઈ શાંતિ વધી? જે ગયા એ ગયા. આજ કોઈ એમને એમને યાદ કરવાની વાત જવા દો, એમના નામ ઉપર કોઈ થૂંકવા તૈયાર નથી. તો ચાલો આપણે એમના નામ ઉપર થૂંકતા જઈએ. શું મળ્યું? મળ્યું એને. સરદાર પટેલ જ્યારે ગુજરી ગયા, એમના સગાવાલા મને એક માણસે વાત કરી કે એમના બેંક બેલેન્સમાં 235 રૂપિયા હતા. એના બેંક બેલેન્સમાં 235 રૂપિયા હતા. આજે અમર છે. આપણે પ્રતાપ સરદારને એટલા માટે યાદ કરીએ છીએ. એટલે સજ્જનો, સ્ટેચ્યુ ઊભું કરી દેવું એક બહુ મોટું કામ હતું, પણ એની પાસેથી પ્રેરણા લેવી અને એ પ્રકારે જીવન જીવવું હોય એથી પણ મોટું કામ છે. અને એવી રીતે આ ઘાટલોડિયામાંથી એક પણ પ્રતાપ જો નીકળે, વધારે નહીં,
પણ એકાદ પ્રતાપ પણ જો નીકળે અને દિલ્હીને ખખડાવે બરાબર, તો હું સમજુ છું ઘાટલોડિયા ધન્ય થઈ જશે. આવું શક્ય છે, આવું બની શકે છે, હું કોઈ અશક્ય નથી. બસ માત્ર મનોબળની જરૂર છે, દિશાની જરૂર છે, મક્કમતાની જરૂર છે, હિંમતની જરૂર છે. આવું જરૂર બની શકે છે. ફરીથી કહું, પરમેશ્વર પ્રતાપના પૂતળાના દ્વારા આપણને સૌને પ્રેરણા આપે અને આપણે એક નવું જીવન પ્રાપ્ત કરીએ, એક અમર જીવન પ્રાપ્ત કરીએ એવી ભગવાન મને તમને આપણને સૌને શક્તિ આપે. આભાર, ધન્યવાદ, હરિઓમ. ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામીજી. આ પુનિત પ્રસંગે નાગરિક સમિતિ ચાંદોડિયા તરફથી ખૂબ સંદેશ મળેલ છે, જેની આગળના પ્રવચનમાં જનરેટર ચાલવાનો અવાજ આવે છે. માનવ પરિવાર સંસ્થાના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બધા એમના સહયોગી ભાઈઓ, આજનો નિદાન કેમ્પ અને દવાઓ આપવાની આખી પદ્ધતિ જેમની પુણ્ય સ્મૃતિમાં આયોજિત કરવામાં આવી છે, સ્વર્ગસ્થ બેન શ્રી લતાબેનના પરિવારના અને અમારા ટ્રસ્ટના ખાસ ટ્રસ્ટી ભાઈ શ્રી રવિન્દ્રભાઈ, બધા જ ડોક્ટર મહાનુભાવો, કાર્યકર્તા ભાઈઓ, સજ્જનો, દર્દીઓ, બહેનો, જીવનની સાથે એક અનિવાર્ય તત્વ જોડાયેલું છે, એનું નામ છે દુઃખ. જીવન હોય અને દુઃખ હોય જ નહીં એવું કદી બને જ નહીં. તમે કોઈ ઊંચામાં ઊંચા સંત હોવ, સાધુ હોવ, ફકીર હોવ, પીર હોવ, પૈગંબર હોવ, તીર્થંકર હોવ, સિદ્ધ હોવ, જોગી હોવ, રાજા હોવ, બાદશાહ હોવ, સુલતાન હોવ, નવાબ હોવ, મહારાજા હોવ, નગર શેઠ હો, તમે કોઈ પણ વ્યક્તિ હો, પણ જીવનની સાથે અનિવાર્ય રીતે જોડાયેલું તત્વ છે દુઃખ. દુઃખ વિનાનું જીવન હોય જ નહીં. પણ પરમેશ્વરે એવી રચના કરી છે કે દુઃખની સાથે સુખ મૂકેલું છે, અને સુખના કારણે માણસ દુઃખને સહન કરવા તૈયાર થઈ જાય છે. જો દુઃખની સાથે સુખ ન મુકાયું હોત અને માત્ર દુઃખ જ દુઃખ હોત તો કોઈ જીવનને સ્વીકારવા તૈયાર ન થયું હોત. માને પ્રસૂતિમાં બહુ વેદના થાય છે, બહુ પીડા થાય છે, પણ માને બાળકની પ્રસૂતિનો એક સુખ પણ છે.
અને સુખના કારણે બધી વેદના સહન કરી લેવા તૈયાર થાય છે. થોડું સ્પષ્ટીકરણ કરી દઉં, 5-6 દિવસથી તાવ આવે છે મને, અને એટલે બોલવામાં અવાજમાં થોડો ફરક છે, તમે એને સ્વીકારી લેજો. તો આ જે દુઃખો છે, જે વધુમાં વધુ પ્રજાને દુઃખોથી દૂર રાખી શકે અને આવેલા દુઃખોને દૂર કરી શકે, એ જે વધુમાં વધુ આવું કાર્ય કરી શકે એનું નામ ધર્મ કહેવાય. જેનાથી દુઃખો વધે એનું નામ ધર્મ ના કહેવાય. જે દુઃખોને દૂર ન કરી શકે એનું નામ એ ધર્મ ના કહેવાય. પણ ધર્મનો અર્થ છે કે તમને એ દુઃખોથી કેટલું બચાવી શકે છે. જેમ જેમ તમે ધર્મનું પાલન કરતા જાઓ, એમ એમ તમારામાં દુઃખથી બચવાની શક્તિ આવતી જાય. તે છતાં પણ જે અનિવાર્ય દુઃખો આવી જાય, એ અનિવાર્ય દુઃખોને દૂર કરવાના ઉપાયો બતાવે. આ બે કામ જે કરી શકે એનું નામ ધર્મ કહેવાય. આ બે માંથી એકે કામ જો ન કરી શકાય તો એમ સમજવાનું કે તમે ધર્મને સમજવામાં કંઈક ભૂલ કરી છે. આપણા ત્યાં આ રીતે જુદી જુદી વ્યાખ્યા કરી છે. બુદ્ધને પૂછવામાં આવ્યું જીવન શું છે, જીવનની વ્યાખ્યા કરો, અને બુદ્ધે એક વાક્ય વાક્યમાં વ્યાખ્યા કરી, દુઃખમ દુઃખમ સર્વમ દુઃખમ. જીવન એટલે દુઃખ, બધું દુઃખ જ છે, ચારે તરફ વેદના જ વેદના, પીડા જ પીડા, યાતના જ યાતના છે. આ બુદ્ધની વ્યાખ્યા છે. એક બીજી વાત યાદ રાખજો, તમારી ફિલસૂફી, તમારું દર્શન, તમારું ચિંતન જેવું હશે એવી સાધના મળશે. જો જીવન દુઃખમય છે તો સાધના શું કરવી? એટલે બુદ્ધે સાધના બતાવી, જીવનથી ભાગો, દુઃખથી ભાગો, દુઃખથી દૂર ખસો. જીવનથી ભાગો એટલે શું? પ્રસંગ કહીશ તમને. કારણ કે પ્રત્યેક ચિંતનના ઊંડાણમાં કોઈને કોઈ પ્રસંગ પડ્યો હોય છે, તમારા જીવનની આંતરિક ઘટના એમાં પડી હોય છે, એમાંથી તમારું ચિંતન પ્રગટ થતું હોય છે. દશેરાના દિવસમાં ઊંચા હાથી ઉપર બેસીને બુદ્ધ છે એ રાજસવારી નીકળી કાઢીને નીકળ્યા છે. એમની નજર ઉપર એક દ્રશ્ય પડ્યું. જે પહેલું દ્રશ્ય પડ્યું એ રોગી માણસનું પડ્યું. એમણે જોયું તો એક માણસ ખૂ 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 કરી રહ્યો છે, નથી કફ નીકળતો કે નથી એ કફને રાખી શકતો. એને ઉધરસ ચડી છે અને ચીકણો કફ એવો ચોંટી ગયો છે, એને શાંતિ વળવા દેતો નથી. અને વર્ષોથી આ એને રોગ લાગુ પડેલો છે. એનું હાડકે હાડકું દેખાય છે, પાંસળે પાંસળું દેખાય છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે,
ગાલ બેસી ગયા છે. બુદ્ધે કહ્યું હાથી ઉભો રાખ મહાવતને, આગળ મંત્રી બેઠો છે, હું તમને એક બીજી ખાસ સલાહ આપું છું, તમે એક માણસ હંમેશા એવો રાખજો જે હંમેશા તમારું બૌદ્ધિક સમાધાન કરે. બૌદ્ધિક સમાધાન. અને એક માણસ એવો રાખજો જે અડધી રાત્રે તમારું આર્થિક સમાધાન કરે. અડધી રાત્રે, રાતના 12 વાગે તમને 2 લાખ રૂપિયાની જરૂર પડી હોય અને એના બારણે જઈને બારણું ખખડાવો તો એ એમ ના કે 5 દિવસ પછી આવજો કે કાલે આવજો કે સવારે આવજો, પણ માણસ એટલું સમજે કે અડધી રાત્રે આવીને ઉભો છે એટલે કામ આવું જ હશે કંઈ, નહીં તો માણસ અડધી રાત્રે આવે, સવારે આવે, બપોરે આવે, બીજા ટાઈમે આવે. એવો એક માણસ રાખજો કે અડધી રાત્રે તમારું આર્થિક કામ કરે, સમાધાન કરે. બીજી વાત, તમારી પાસે આર્થિક સમાધાન કરવાની શક્તિ હોય અને તમે મિત્ર બન્યા હોવ અને છતાંય તમે અડધી રાત્રે મિત્રનું કામ ના કાઢી શકો તો એમ સમજવાનું કે તમે મિત્ર થવાને લાયક સામર્થ્ય ન હોય તો વાત જુદી છે. સામર્થ્ય હોય, આ તો તમે મિત્ર ચૂંટવામાં ભૂલ કરી છે, કાં તો તમે તમારી જાત સાથે ભૂલ કરી રહ્યા છો. એક માણસ એવો રાખો જે સમય સમય ઉપર તમારું બૌદ્ધિક સમાધાન કરે. અને બૌદ્ધિક સમાધાન છે એ ન થાય એને શાંતિ ન મળી શકે. બુદ્ધે પૂછ્યું ઉભા રાખ, આ માણસ ઉધરસ કેમ ખાય છે, ખૂ 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 એની આંખમાં આંસુ કેમ આવી ગયા છે, આટલો દુઃખી કેમ થાય છે, આટલો પીડાય છે કેમ. પેલા મંત્રીએ કહ્યું કે બીમાર માણસ છે અને ટીબી થયો છે, તમે જુઓ એનું ચામડું કેવું કાળું પડી ગયું છે, એના નખ કેવા કાળા પડી ગયા છે. એક ટાઈમ હતો જયારે આ ચમકતો હતો, એક ટાઈમ હતો જયારે આ તેજસ્વી હતો, રૂપાળો હતો, એના શરીરને આજે ટીબી વળગ્યો છે અને ટીબી છૂટતો નથી અને એને આ દુર્દશા કરી નાખી છે. બુદ્ધે પૂછ્યું મને ટીબી થઈ શકે, મને પણ કોઈ વાર ટીબી થઈ શકે, બધાને થઈ શકે, કોઈના માટે કોઈ ગેરંટી, કોઈના માટે ગેરંટી નહીં. પાંડવોના તમને ખબર હશે વિચિત્ર વીર્ય, ટીબી થઈ મરી ગયેલા સમર્થ રાજાઓ હતા. મને કોઈ રોગ નહીં થાય એવો દાવો કેવળ મૂર્ખ માણસ જ કરી શકે. જૈન શાસ્ત્રોમાં એમ કહ્યું છે માણસને 250 કરોડ રોમ છે, ખબર નહીં ક્યારે ગણ્યા હશે એમણે, પણ એક એક રોમ ઉપર 250 રોગ બેઠેલા છે. ગણો ટોટલ કેટલું થાય, પણ બધા દબાયેલા છે, તમારા બળવાન જંતુઓના દ્વારા બધા દબાયેલા છે. ક્યારે કયો રોગ ફૂટી નીકળે કંઈ કહી શકાય,
ગમે ત્યારે કેન્સર થઈ શકે છે, ટીબી થઈ શકે છે, દમ થઈ શકે છે, વાતો થવાનો જ. તમે ફ્લોરાઇડ વાળા પ્રદેશમાં રહેતા હો એટલે તમારા હાજા તો ઢીલા થવાના જ છે. એ સિવાય ઘણું ઘણું થવાનું છે. એક બીજી વાત પણ યાદ રાખજો, તમે બચપણથી કદરૂપા હો અને પછી કદરૂપા પણ હું આવે આગળ જતા હું બહુ દુઃખદાયી નહીં થાય. તમે બચપણથી બહુ રૂપાળા હો અને ચારે તરફ તમારા રૂપની પ્રશંસા થતી હોય અને પછી અચિંતાનો કદરૂપા પણ હું આવે તો એ તમે પચાવી નહીં શકો, એને તમે સહન નહીં કરી શકો. તમે બચપણથી ગરીબ હો અને વૃદ્ધાવસ્થામાં ગરીબી આવે તો તમે પચાવી શકશો, સહન કરી શકશો. પણ તમે બચપણથી અમીર હો, પૈસાદાર હો, કરોડાધિપતિ હો ને અચિંતાના ગરીબ થઈ જવાનું આવે તો તમે એને સહન ના કરી શકો. અને જો સહન કરી લો તો એમ સમજવાનું કે ગીતા તમને અનુકૂળ આવી છે. પદ્મપત્ર મીમાં બસા જળમાં કમળવત તમે જીવન જીવ્યા છો, રામે વનવાસ સ્વીકાર કર્યો હસતા હસતા તો બરાબર છે. એવી જ રીતે તમે બચપણથી સારામાં સારા આરોગ્યવાળા હો, તમારા નખમાં રોગ ન હોય અને એનો તમને હંમેશા ફાંકો રહેતો હોય, છે મારા જેવું કોઈનું શરીર. કેટલીક વાર ટીવીમાં તમે જોજો આમ પહેલવાનું આમ બધું બતાવતા મસલ્સ બતાવતા હોય છે અને આપણે જોતા રહી ગયા કે શું મસલ્સ છે. એ જ ગામો પહેલવાન જ્યારે મરવા પડ્યો ત્યારે માખી ના ઉડાડી શકે, તમને ઘણાને ખબર નહીં હોય, માખી ના ઉડાડી શકે. એટલું નહીં પણ એના ખર્ચા માટે બિરલા શેઠ અહીંથી પૈસા મોકલતા પાકિસ્તાનમાં. પાકિસ્તાનની સરકાર એને પૈસો ના આપે, એના પોતાના પૈસા ખતમ થઈ ગયેલા. આ બિરલા શેઠ અહીંથી એને પૈસા મોકલે એની આજીવિકા માટે. શરીરની પરાધીનતા અને આર્થિક પરાધીનતા તેનાથી સહન ના થઈ શકે. બુદ્ધે કહ્યું મને પણ આવો ટીબી થાય, હા થઈ શકે, કંઈ કહી ન શકાય. ના મારે નથી જોઈતો, મારે આવા ટીબી વાળું શરીર જોઈતું. મનમાં ને મનમાં નક્કી કર્યું, પણ ના જોઈતું હોય તો કોને જોઈતું હોય. જે લોકોને ટીબી વળગ્યો છે એમને કંઈ એવું શરીર જોઈતું, કોઈને રોગ નથી જોઈતો. આગળ ચાલ્યા, હાથી આગળ ચાલ્યો, સવારી છે, લોકો આનંદથી બધું જોઈ રહ્યા છે. હા હા હા, મહારાજા કી જય હો, જય હો, જય હો. એટલામાં એક માણસ જોયો અમને, હાથમાં લાકડી, કેળ વરી ગઈ છે, પાંસળે પાંસળું દેખાય છે, સીધા થઈ નથી શકાતું. અને એના માટે લખ્યું છે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચત્યાશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. દાંત પડી ગયા છે, આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, ખાય પચતું નથી, નથી પચતું એટલે ખાવાનું વધારે મન થાય છે, એ ખાવાની સાથે જ ઝાડે જાય છે, સંગ્રહણી થઈ ગઈ છે, કંટ્રોલ રહેતો નથી ખાવા ઉપર. આ માણસ વાંકો કેમ વળી ગયો છે? બુદ્ધે પૂછ્યું અને મંત્રીએ જવાબ આપ્યો આ વૃદ્ધત્વ છે. સૌને એક દિવસ મોટી ઉંમર થાય એટલે ગઢડા થવું પડે, બધાને ગઢપણ આવે અને ગઢપણ કોઈને ગમે નહીં. આની દશા જુઓ,
કોઈ સેવા કરનારું નથી. વૃદ્ધાવસ્થાના એટલા પ્રશ્નો છે, એટલા પ્રશ્નો છે. જો એની પત્ની મરી ગઈ હોય, જો એનો પતિ મરી ગયો હોય, તો એક તો એનું ઘર બંધ થયું. ઘર બંધ થાય એટલે સમાજના પ્રશ્નો ઉભા થાય, સમાજ બંધ થઈ જવાય. વળી જો પૈસો ન હોય તો અર્થ ભંગ થયો, અને પર પૈસો ન હોય ને અર્થ ભંગ થાય એટલે કોઈ પ્રેમ કરનાર ના હોય. જેની પાસે પૈસો નથી, જેની પાસે જુવાની નથી, જેની પાસે કશું નથી, એને કોણ પ્રેમ કરશે? તમે કૂતરાને જુઓ, આવડું ગલુડિયું હોય મહિના દોઢ મહિનાનું, છોકરા એને રમાડવા માટે ખેંચા ખેંચ કરતા હોય, કારણ કે એની અંદર લાવણ્ય છે, સૌંદર્ય છે, એટલે એને લોકો ખેંચે છોકરાઓ. એ જ કૃત્રિમ મોટું થયું, હવે ખસ થઈ છે આખા શરીરે, લવર 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 લવર, એક પગ લંગડો થઈ ગયો છે, એક આંખ બાડી થઈ ગઈ છે, પૂછડું કોઈએ કાપી ખાધું છે, અને બચકા એટલા ભર્યા છે આખા શરીરમાંથી જીવડા પડ્યા છે. કોણ એને પ્રેમ કરશે? હાઈડો હાઈડ 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 હાઈડ, જ્યાં જઈને ઉભું રહે ત્યાં હાઈડ હાઈડ કરે છે લોકો. પૈસા વિનાના વૃદ્ધની, આરોગ્ય વિનાના વૃદ્ધની, ઉપયોગિતા વિનાના વૃદ્ધની અને ભૂંડા સ્વભાવવાળા વૃદ્ધની આ દશા છે. જ્યાં જાય ત્યાં હૈડ હૈડ હૈડ, ક્યાં જવું હવે, ક્યાં જઈને બેસવું, ક્યાં જઈને ઉભા રહેવું? આ માણસ વૃદ્ધ છે, મને વૃદ્ધાવસ્થા આવશે? હા, તમને આવશે કે કેમ? લાંબુ જીવવું હોય તો વૃદ્ધ થવું જ થવું પડે. આવી જાઓ, માણસના મન ઉપર એક બહુ 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 છાપ પાડતી હોય છે, પણ એના માટેની એક શરત હોય છે, જેના ઉપર ઘણી છાપો પડેલી છે ને એના ઉપર પછી છાપની અસર નથી થતી. જે કોરું કપડું છે, જે કોરો કાગળ છે, એના ઉપર બહુ જલ્દી છાપ પડી જવાની. જે કાગળ ઉપર, જે કપડા ઉપર ઘણા રંગ ચડ્યા છે, એના ઉપર કોઈ છાપ પડે? બુદ્ધે કહ્યું મારે વૃદ્ધ નથી થવું. આગળ જુએ છે, એક માણસને બાંધેલો છે, દોરીથી બાંધેલો છે. હું તમને થોડો વિષયાંતર કરીને પણ વાત કહું છું. તમે સ્મશાનમાં મરદું લઈ જાઓ તો એને એવી રીતે ના બાંધશો કે જાણે કોઈ ચોરને બાંધ્યો હોય એવી રીતે. હું માનું છું કે મરદાનું અપમાન છે. પહેલા આ રીતે બાંધવામાં એટલા માટે આવતું કે કેટલીક વાર મરદા બેઠા થઈ જતો, અડધે જાય ને બેઠું થઈ જાય, અને ઘરવાળા એમ સમજતા કે હાશ માડ હવે જાય છે, ને જો બેઠા થઈને પાછા આવ્યા તો વરી પાછી ઉપાધિ કરશે, એટલે વરી બેઠા ના થાય એટલા માટે એમને જોરથી. આજે એવા સાધનો થયા છે, એવી વ્યવસ્થા થઈ છે કે તમે એને બહુ સન્માનપૂર્વક લઈ જાઓ, મૃતકને સન્માન આપો. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે તમે જતા હો ને સામેથી જ કોઈની જાન આવતી હોય, કોઈ વરરાજા પરણવા જતો હોય, ગરીબમાં ગરીબ છોકરો પરણવા જતો હોય, તો એક તરફ ઉભા રહીને એને રસ્તો આપો, એને માન આપો. એક દિવસનો વરરાજા છે એ, ભલે ગરીબનો દીકરો હોય પણ એને માન આપો.
સામેથી વિદ્યાર્થી આવતો હોય તો વિદ્યાર્થી માટે જગ્યા કરો, એને માન આપો, એ ભવિષ્યનો ભારત છે. સામેથી કોઈ ગુણ ઉચકીને, વજન ઉચકીને મજૂર આવતો હોય અને તમે બહુ મોટા પુરુષ હોય તો તમે ખસી જાઓ, કે એ ગુણવાળાને ના ખસવા દો, કારણ કે એના માથા ઉપર બોજ છે, વજન છે, તમે પોતે ખસી જાઓ. તમે જતા હોવ અને કોઈ મોટા પુરુષ આવતા હોય, આપણા કરતા મોટા પુરુષ આવતા હોય, તો એના માટે જગ્યા આપો, તમે ખસી જાઓ. જોકે આપણા ત્યાં તો રોડ ઉપર જ લોકો સાયકલ લઈને ઉભા હોય છે. તમે હોર્ન વગાડો એમને ખસેડવા માટે, તો એમ સમજે કે મારા લગ્નમાં આવેલું આ તો બેન્ડ વાજુ વાગે છે, એટલે રાજી થાય. ઉતા ખસવાનું નામ લે. શાસ્ત્રમાં લખ્યું છે, કોઈ મોટા પુરુષ આવતા હોય તો એને જગ્યા આપો, એક તરફ થઈ જાઓ. અને છેવટમાં લખ્યું છે, તમે ગમે એટલા મોટા હોવ પણ સામેથી જો મળદું આવતું હોય તો એક તરફ ખસી જાઓ, એને જગ્યા આપો. એટલું જ નહીં પણ એને પ્રણામ કરો, એને પગે લાગો. એ તમારો દુશ્મન હોય તો એ પગે લાગો, કારણ કે એક ને એક દિવસ બધાને આ રસ્તે આપણે બધાને જવાનું છે ને જવાનું છે. હવે એના સાથે દુશ્મનાવટ હોય, આ માણસ કેમ બાંધ્યો છે કેમ આને? અને પેલા મંત્રીએ કહ્યું, એ મરી ગયો છે. મરી જવું એટલે શું? મરી જવું એટલે ખલાસ, લીલા પૂરી થઈ. આખી જિંદગી કાત કબીરા સુનભાઈ સાધો, આપ મુવે ફિર ડૂબ ગઈ દુનિયા, આપ મુવે ફિર ડૂબ ગઈ. હજુ માણસનું મળદું ઉપાડ્યું ન હોય અને નજીકના સગાઓની ચિંતા મળદાની નહીં, કબાટોની હોય. કયા કબાટમાં શું હશે જલ્દી જલ્દી તપાસ કરી લો. હું તમને એક બીજી વાત કહું છું, તમને ગમે કે ના ગમે, જો તમારે શ્રદ્ધાવાળી માં થઈને મરવું હોય, શ્રદ્ધાવાળા બાપ થઈને મરવું હોય તો ગરીબ રહેજો, તો ગરીબ રહેજો. કારણ કે છોકરાઓને વેચવાનું કશું છે, એટલે એ મિલકત ઉપર ડોળો જ નથી. પણ તમારી પાસે લખ લૂંટ પૈસા હોય અને છોકરાઓને પાછળની પ્રજાને સમાધાન ના થયું હોય, તો લોકોને તમારા ઉપર નહીં, મને ના આપ્યું, મને ઓછું આપ્યું, પેલાને વધારે આપ્યું. મારા ઓળખીતા એક સજ્જન હતા, બહુ ભલા માણસ હતા, ગુજરી ગયા. પછી 6-1 મહિના પછી એમના પત્ની ગુજરી ગયા, એમને 3 છોકરા.